સત્તાના મદમાં ભાન ભૂલતા નેતાઓ તો તમે ઘણ્યા જોયા હશે, પરંતુ આજે અમે તમને એવા વ્યક્તિત્વથી અવગત કરાવીએ જેઓએ સત્તા મેળવી લીધા બાદ પણ જમીન પર રહીને સેવા કરી રહ્યા છે. તેમણે નથી છોડ્યો પોતાનો વ્યવસાય કે નથી ભૂલ્યા પોતાનું વ્યક્તિત્વ. ચા વેચતા આ છે તુલસીભાઈ ભીલ. અમદાવાદના સિવિલ હોસ્પિટલની બહાર છેલ્લા 35 વર્ષથી પોતાના ચાના નાનકડા વ્યવસાય સાથે સંકળાયેલા છે. પોતાના પિતાના વ્યવસાયમાં નાનપણમાં જોડાયા અને ત્યારથી આજ દિન સુધી તેને પોતાનું ગુજરાન બનાવી આગળ વધતા રહ્યા. થોડાકમાં ખુશ થઈ જનાર તુલસીભાઈ રાજકારણમાં ઘણા આગળ વધ્યા છે. હું મારો જન્મ થયો ત્યારથી આજ 35 વર્ષથી ચાની કીટલી છે. મારા બાપુજી સંભાળતા હતા, એના પછી હું બી સંભાળું છું, મારો ભાઈ બી સંભાળે છે. સવારે રોજ 2 કલાક ચાની કીટલી ઉપર ઊભો રહેતો, અત્યારે બી 2 કલાક સવારે ઊભો રહેતો અને સાંજે 2 કલાક અત્યારે હાલમાં બી ઊભો રહું છું. અને તુલસીભાઈ અમદાવાદ મહાનગરપાલિકામાં ગત ટર્મમાં શાહીબાગના કાઉન્સિલરનું પદે રહી ચૂક્યા છે. સાથે સાથે અત્યારે હાલ તેઓ ભાજપ સંગઠનના મહત્વના પદે બિરાજમાન છે. ભાજપના એસટી મોરચા શહેરના પ્રમુખ પદે હાલ તેઓ કાર્યરત છે. છતાં તુલસીભાઈને નેતાગીરીનો આજ દિન સુધી કોઈ રંગ ચડ્યો નથી. હું પણ ચા વેચતા વેચતા જ કોર્પોરેટર બન્યો છું. ગઈ ટર્મમાં કોર્પોરેટર હતો, અત્યારે અમદાવાદના એસટી મોરચાનો અધ્યક્ષ છું. હું 2015માં ભારતીય જનતા પાર્ટીએ મને ટિકિટ આપી અને બહુમતીથી ચૂંટાયા, અને તો બી હું હંમેશા અન્યોની મદદ કરવા તત્પર રહેતા તુલસીભાઈ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને પોતાના આદર્શ માની આગળ વધી રહ્યા છે અને પોતાના ચાના રોજગાર સાથે સંકળાયેલા રહી લોકોની મદદ કરતા રહેશે તેમ જણાવ્યું હતું. સિવિલમાં કોઈ પણ નાનું મોટું આવે અને મારો નંબર લખેલો છે, હું કોઈ પણને બધાને સેવા બી કરું છું, લોકોને જમાડવાનું છું, જે બી મારી જે અત્તા શક્તિ જે પણ થાય છે હું કરું છું. એ મારું કામ, હું રોજ નિયમિત મારે સિવિલમાં સાહેબ પાસે જવાનું છે. સાહેબ કહીએ છે, સાહેબ આ ગરીબ પેશન્ટ છે, કોઈને બ્લડ જોઈતું તો બ્લડ અપાય છે, કોઈને જમવાનું જોઈતું જમવાનું આપીએ છીએ. પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.